ચાંદીપુરા વાળા લગભગ 1960s આપણે ખ્યાલ છે, અને જેમ નામ કહે છે એ ચાંદીપુરા એરિયા આપણું જે છે નાગપુર કરીને એરિયા, ત્યાં આગળ સિટી પાસે મહારાષ્ટ્રમાં, ત્યાંથી પહેલી વાર ગોતાવવામાં આવેલો હતો. અને આ વાયરસ બાબતે આપણે ત્યારથી ખ્યાલ છે. એના પછી એના 4-6 વાર આઉટબ્રેક્સ આવેલા છે ભારતમાં, જેમ કે ઓરિસ્સામાં, જેમ કે આંધ્રપ્રદેશમાં અને ગુજરાતમાં. અને આ ચાંદીપુરા વાયરસ એમાં હાલ લક્ષણો શું હોય? ચાંદીપુરા વાયરસ જેમ રૂટીન વાયરસમાં લક્ષણો હોય છે કે તાવ, ઉલટી, કોકોક કેસમાં શરદી, ખાંસી, આ જ એના પ્રાથમિક લક્ષણો હોય છે. તાવ ઓછો અથવા વધારે બંને બાજુ હોઈ શકે છે, પણ મેઇન જ્યારે બાળકને ખેંચ આવવી કે પછી બાળકનું ભાન ભૂલવું એ આવે છે, ત્યારે આપણે એને સંશય કરવો જોઈએ કે આ ચાંદીપુરા વાયરસ હોઈ શકે છે અને મગજનું ઇન્ફેક્શન એને લગાડી દીધું છે. અને આ ચેપી રોગ છે? ના, આ ચેપી રોગ નથી, આ વેક્ટર બોર્ન ડિઝીઝ કહેવાય, એટલે કે આ મચ્છર માખી, મચ્છર અને સેન્ડ ફ્લાય આનાથી ફેલાતો એક ડિઝીઝ છે. જેમ કે મચ્છરથી ફેલાતી કેમ ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, જે માણસથી માણસને નથી થતો, પણ જ્યારે એક ઇન્ફેક્ટેડ મચ્છર હોય છે એ આપણે કરડે છે ત્યારે આપણે ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયા કે મેલેરિયા થઈ શકે છે. એવી જ રીતે ઇન્ફેક્ટેડ મચ્છર અથવા સેન્ડફ્લાય હોય છે એ જ્યારે આપણના બાળકોને કરડે છે, જેમ કે આપણે બાળકો ગ્રાસમાં રમતા હોય ત્યારે કે સેન્ડપેટમાં રમતા હોય ત્યારે, એના વધે આ ઇન્ફેક્શન લાગતું હોય છે. પણ એક બાળક જેને ચાંદીપુરા વાયરસથી ઇફેક્ટ થયું હોય, એ બીજા બાળક જોડે રમેલું હોય અને એ બાળક જો દાખલ થાય તો એના બીજા માતા પિતાઓનો ભય ન હોવો જોઈએ કે મારું બાળક સ્કૂલે ગયું હતું, આજુબાજુના બીજા કોઈ બાળકોને તો ચેપ નહીં લાગ્યો હોય, કે મારું બાળક નીચે ગ્રાઉન્ડમાં રમતું હતું, બીજા કોઈ બાળકોને તો ચેપ નહીં લાગ્યો હોય ને, એવું શક્ય નથી. અને આ બાબતે આ પેરેન્ટ્સે પ્રિકોશન શું લેવા જોઈએ સ્ટાર્ટિંગમાં? ફ્રેન્કલી સ્પીકિંગ, પ્રિકોશન ઇઝ ધ ઓનલી ક્યોર. આમાં પ્રિકોશનમાં ખાસ કરીને માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકને પૂરતા કપડાં પહેરાવો, એટલે ફૂલ સ્લીવ્સના શર્ટ્સ, ફૂલ પેન્ટ્સ, એટલે કે કોઈપણ જીવાણું કરડી ન શકે ને એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ઘરની આજુબાજુમાં ચોખ્ખાઈ વધારે રાખવી જોઈએ, બરાબર છે. આપણા પોન્ડ્સ અને ડિચીસ જેવા બનતા હોય, જેમ કે ખાડા ખાબોચિયા બનતા હોય, બરાબર છે, એમાં પાણી ભરાતું એમાં જ આ લોકોની બ્રિડિંગ સાઇટ્સ હોય છે, એ ઘરની આજુબાજુ ન હોય એનું ખાસ કરીને ધ્યાન રાખવું. ઘરમાં પ્રોપર નેટ્સને એવું આપણે રાખી શકીએ છીએ જેનાથી આ જે જીવડાઓ હોય છે અંદર આવી ના શકે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે. આ મેઇન ચીજ છે. અને આની ટ્રીટમેન્ટ જ્યારે ચાલુ થાય, બરાબર છે, ત્યારે જો ક્રિટિકલ સિચ્યુએશન ના હોય તો કેટલો ટાઈમ લાગે આ વસ્તુ ક્યોર થતા, અને સપોઝ ક્રિટિકલ સિચ્યુએશન હોય તો કેટલો ટાઈમ લાગે? આ માતા પિતાએ ભય લેવા જેવી ચીજ નથી, પણ ફ્રેન્કલી જોઈએ તો જે અત્યાર સુધી અમારી પાસે ડેટા સ્ટેટિસ્ટિક્સ છે આટલા વર્ષોના વાયરસના આપણે જે મળ્યા છે એ પ્રમાણે આ બીમારી યુઝ્યુઅલી શરદી તાવથી ચાલુ થતી હોય છે, ઉલટી તાવથી ચાલુ થતી હોય છે, અને ઘણીવાર 48 કલાક થાય પછી બાળકને ભાન ભૂલવાનું કે ખેંચાવાનું ચાલુ થતું હોય છે. બાય ધ ટાઈમ આ થાય છે એના કલાકોથી 48 કલાકની અંદર આ જીવલેણ બની જતું હોય છે. એટલે ઘણીવાર માતા પિતાને એમ થાય કે મેં પહેલો તાવ આવ્યો હતો ને ત્યારે જ જો દાખલ કરી દીધું હોત તો, એ પણ એનું આપણે સંરક્ષણ એવી રીતે કરી શકતા નથી. પણ એમ કહી શકાય કે આની મોર્ટાલિટી રેટ 56-75% છે, એટલે આપણે એમ કહીએ કે 100 બાળકોને ઇન્ફેક્શન લાગે તો 56-75% બાળકોનું જીવ લઈને જઈ શકે છે, એટલું સિવિયર ડિઝીઝ છે આ. અને જે બાળકો બચી જાય છે એમાં 100% ઓલમોસ્ટ રિકવરી આવતી હોય છે. એટલે કોઈ લખવું કે યુઝ્યુઅલી બ્રેઇન ઇન્ફેક્શન હોય તો આપણે એ ભય હોય છે કે કંઈ શું પાછળથી મારું બાળક મંદ થઈ જશે કે લકવો મારી જશે કે એવું થવાની શક્યતાઓ કેટલી, તેની શક્યતાઓ બહુ જ ઓછી હોય છે. 0% સાયન્સમાં ક્યાંય હોતું નથી, પણ બહુ જ ઓછી આપણે કહી શકાય છે. અને આ જે રોગ છે એ પહેલાં તો જૂનો છે, તો એ અચાનક જ પાછો કઈ રીતે આવ્યો, ફરતી ઉથલો કે માર્યો, અને હવે જો માર્યો જ છે તો એને લઈને આગળ કોઈ સંશોધન થઈ રહ્યું છે? આ વસ્તુ પ્રિવેન્ટ થઈ શકે પહેલેથી જેના માટે? જો ટુ બી ફ્રેન્કલી સ્પીકિંગ, ઘણા વાયરસો છે જે આજનાથી જૂના છે અને એ અવારનવાર એમનું રૂપ દેખાડે છે, અને એ ક્યારે રૌદ્ર રૂપ આવે છે એ તમને કે મને એઝ અ મનુષ્ય આપણે ખ્યાલ જ નથી, બરાબર છે. એટલે કઈ રીતે પાછો આવી રહ્યો છે વી આર નોટ શ્યોર ઓફ ઇટ, બરાબર છે. અને આટલા વખતથી હોવા છતાં આપણી પાસે આની સારવાર કેમ નથી? તો વાયરસ એક એવી બીમારી છે જેના ઘણા વાયરસો આપણે નિદાન કરી શકીએ છીએ, પણ એની સારવાર આપણી પાસે બહુ દુર્લભ છે, બરાબર છે. એટલે એ જ તકલીફ છે. વાયરસનો સારવાર બહુ જ ઓછી હોય છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનની આપણે સારવાર એન્ટીબાયોટિકથી કરી શકીએ છીએ, વાયરલમાં એન્ટીવાયરલ્સ બહુ આપણી પાસે બહુ ઓછા છે, એના વધારે નથી કરી શકતા. અને સૌથી વધારે જે જટિલ પ્રશ્નો થાય જ્યારે ટ્રીટમેન્ટ થતી હોય, અને
મેજરલી 48 કલાક જ્યારે જીવલેણ થઈ જાય છે આ રોગ, એના પછી સૌથી વધારે તમને શું પ્રોબ્લેમ્સ આવતા હોય છે એઝ અ ડૉક્ટર ટ્રીટ કરતા વખતે બાળકોને? સી, એકવાર બાળક જ્યારે દાખલ કરવા લાયક થાય, બાળક બધા બાળકો જેને તાવ કે જે ઉલટી હોય એમને અમે દાખલ નથી કરતા. અને સ્વાભાવિક છે, કોઈ પણ બાળકને તાવને ઉલટીવાળાને હું દાખલ કરીશ કેવી રીતે શક્ય બને? જ્યારે એનું સેન્સોરિયમ ઓલ્ટર થઈ જાય છે અથવા તો એને ખેંચ ચાલુ થઈ જાય છે ત્યારે અમે દાખલ કરીએ છીએ, ત્યારે પ્રાથમિકતા એની ખેંચ બંધ કરવી થોડી ડિફિકલ્ટ થતી હોય છે અમને, બરાબર છે? જ્યારે આટલી બધી ખેંચ આવતી હોય છે ત્યારે શ્વાસોશ્વાસ લેવાની ક્ષમતા નથી રહેતી હોતી બાળકોને, એટલે વેન્ટિલેટર ઉપર મેનેજ કરવું ડિફિકલ્ટ થતું હોય છે. પ્લસ આમાં ઘણીવાર જોવા મળે છે કે બ્લીડિંગ થવા માંડે છે, બરાબર છે? તો એ બ્લીડિંગ સ્ટોપ કરવાનું બહુ ડિફિકલ્ટ થતું હોય છે અમારા માટે. અને ઘણીવાર આમાં લીવર એન્ઝાઇમ્સ જે હોય છે એ પણ બહુ રેઝ થઈ જતા હોય છે, એટલે લીવર જે છે એ બહુ બધી દવાઓનું મેટાબોલિઝમ ત્યાંથી થતું હોય છે, એટલે અમારી પાસે ઘણી બધી દવાઓ અમે વાપરવામાં પણ અમને મુશ્કેલી પડતી હોય છે, એટલે આ બધા અમને પ્રશ્નો નડતા હોય છે જ્યારે અમે એની સારવાર કરતા હોય છે. જી, થેન્ક યુ ડૉક્ટર. આ હતા ડૉક્ટર મિતુલ જસાણી. તમે જે પ્રમાણે જોયું, તેમણે ખૂબ જ ડિટેલમાં આખો જે રોગ છે તેમાં પીડિયાટ્રિશિયનને શું તકલીફ પડે છે, તે ક્યારથી જન્મ્યો હતો અને તમારે શું પ્રિકોશન રાખવું જોઈએ, દરેક વસ્તુ ડિટેલમાં તેમણે જણાવી. આ જ પ્રકારના હેલ્થ ટિપ્સ અને સાથે સાથે આવા જો રોગો કોઈ ફાટી નીકળે તો તેના માટે શું પ્રિકોશન્સ રાખવા, આવી દરેક ડિટેલ સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી મને અમારા સાથી જય દવન રજા આપશો. નમસ્કાર.